નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે પ્રશ્ન બેંક નંબર બે એટલે કે ઓગસ્ટ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો ચાલો તો મિત્રો શરૂ કરીએ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની એકમ કસોટી આધારિત જે પ્રશ્ન બેંક છે ઓગસ્ટ બે હજાર બેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપો પહેલો સવાલ બેંકના મુખ્ય કાર્યમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ટ્રાવેલર્સ ચેક આપવા બીજું બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્રીજું શાખાપત્રની સેવા આપવા માટે બેંકને કયા પ્રકારની આવક મળે છે તો જવાબ આવશે વિકલ્પ એ કમિશન ચોથું બેંકના ગુણ કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી આંતર બેન્કિંગ વ્યવહારો કરવા પાંચમું એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્રને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી શાખ પત્ર છઠ્ઠું રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને કયા નામે ઓળખવામાં આવતા હતા તો જવાબ આવશે વિકલ્પ એ માસેલા સાતમું વિશ્વની સર્વપ્રથમ બેન્ક કયા વર્ષે શરૂ થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ એ ચૌદસો ને સાત આઠમું કયા ઇટાલિયન શબ્દ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ તો જવાબ આવશે વિકલ્પ બી બેંકો નવમું આરટીજીએસ દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ એ ગમે તેટલી ત્યાર પછી દસમું એનઈએફટી ટ્રાન્ઝેક્શન કઈ પદ્ધતિથી બેચ પ્રમાણે સેટલ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ડિફરન્ટ નેટ સેટલમેન્ટ અગિયારમું એનઈએફટી ની બેચના એક મેસેજમાં વધુમાં વધુ કેટલો ટ્રાન્ઝેક્શન હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ બારમું આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી અગિયાર તેરમો સવાલ આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી માહિતી સંચાર ચૌદ ઇન્ટરનેટ બીજા કયા નામથી ઓળખવામાં આવતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઇન્ટર કનેક્શન પંદરમો સવાલ ઇન્ટરનેટના માલિક કોણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી કોઈ નહીં ફાયરફોક્સ શું છે તો ઇન્ટરનેટ બ્રાઉઝર છે સત્તરમો સવાલ ઈ કોમર્સ વેપારની પ્રક્રિયાના માધ્યમોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી કમ્પ્યુટર અઢારમો સવાલ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનોનો સાચો ક્રમ ગોઠવો તો વિકલ્પ સી બે એક ચાર અને ત્રણ ઓગણીસમો સવાલ કમ્પ્યુટર નેટવર્કના પ્રકારોને તેના સંબંધિત અર્થ સાથે જોડો તો જવાબ આવશે વિકલ્પ બી એક ડી બે સી ત્રણ બી અને ચાર એ વીસમો ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરવાની પ્રક્રિયાના સોપાનો સાચા ક્રમમાં ગોઠવો તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બે ત્રણ ચાર અને એક ધોરણ અગિયારની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે બી એ અંગ્રેજી અને એકાઉન્ટ એટલે કે સ્ટેટ વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ વોટ્સઅપ નંબર ઉપર તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ આર સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ કયા કોડથી થાય છે તો આર સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે બીજું આઈએફએસસી કોડનું એક ઉદાહરણ આપો તો એસ બી એન ઝીરો વન એઇટ સેવન ઝીરો ઝીરો વન આઈ કોડ કયા સ્વરૂપમાં હોય છે તો આઈએફએસસી કોડ આલ્ફા ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે પૂર્ણરૂપ આપો આઈડીઆર બી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ એન્ડ બેન્કિંગ ટેકનોલોજી કેશ ક્રેડિટ એટલે શું તો કેશ ક્રેડિટ એટલે કે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરવામાં આવે કોલ મની એટલે શું જે રકમ મંગાવવામાં આવે અને તરત જ મળે તેને કોલ મની કહે છે કોલ મની લેટર એટલે શું મેળવેલ રકમ પર વ્યાજનો દર નિશ્ચિત કરવામાં આવે તેને કોલ મની રેટ કહે છે બેંકની કઈ સુવિધાના કારણે ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે તો બેંકની એટીએમ સુવિધાના કારણે બેંકના કયા ખાતામાં બેંક ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે તો બેંકના બચત ખાતામાં બેંક ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પડે છે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલ ચેક એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ બાંધી મુદતની થાપણ એટલે શું બેન્કો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદતની થાપણ પે ઓર્ડર એટલે શું બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે તે એટલે પે ઓર્ડર ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે તમે કયા ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તેનું એક ઉદાહરણ આપો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવા માટે અમે ફાયરફોક્સ ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ કમ્યુનિકેશન શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો એ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કેટલા પ્રકારો છે તો કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો છે એન્ટરપ્રાઇઝ વેન નેટવર્કનું એક ઉદાહરણ આપો ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓમાં કમ્પ્યુટર્સને જોડે છે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂર્ણરૂપ તો વર્લ્ડ વાઈડ વેબ ત્યાર પછી છે અઢારમો સવાલ કયા નેટવર્કને ઇન્ટ્રાનેટ પણ કહે છે તો કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્કને ઇન્ટરનેટ પણ કહે છે ઇન્ટરનેટનો અર્થ આપો ઇન્ટરનેટ એટલે આંતરનેટ એટલે જાળો પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉલ્લેખ થાય છે તો પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં જો તમારા પિતા શ્રી ના મિત્ર નીલ ફેબ્રિકેશન નામે ધંધો કરે છે તેઓ એસબીઆઈ બેંકમાં તેમના ધંધામાં નામે ખાતું ખોલાવવા માંગે છે તો તેઓ બેંકમાં કયું ખાતું ખોલાવશે તો તેમના ધંધા માટે તે યોગ્ય ગણાશે તે અંગે તમને માર્ગદર્શન અથવા સલાહ આપો મારા પિતાશ્રીના મિત્ર નીલ ફેબ્રિકેશન નામે ધંધો કરે છે તેઓ એસબીઆઈ બેંકમાં તેમના ધંધાના નામે ખાતું ખોલાવવા માંગે છે તો તેઓ બેંકમાં ચાલુ ખાતું ખોલાવશે તેમના ધંધા માટે તે યોગ્ય ગણાશે તે અંગે તેમને માર્ગદર્શન સલાહ નીચે મુજબ છે વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી પરંતુ બેંક બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે આ ખાતામાં ઉઘરાણી સુધી સુવિધા પણ આપી શકાય છે આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ બોલાવે છે ત્યાર પછી બીજો સવાલ બેંક દ્વારા આપવામાં આવતી ચાર પ્રકારની લોનના નામ જણાવો તો બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે કેટલાક પ્રકારની લોન ઉપર જરૂરી હોય છે જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી આવી લોન વેપારીઓ અને વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે પ્રવર્તમાન સમયમાં હોમ લોન કાર લોન એજ્યુકેશન લોન કેશ ક્રેડિટ કમિશન લોન ગોલ્ડ લોન પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે રિકરિંગ ખાતા વિશે સમજાવો બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવી ફરજિયાત હોય છે આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતની સાપણ પ્રમાણમાં ઓછી હોય છે નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે ચોથું વર્તમાન સમયમાં બેંકના ગ્રાહકો દ્વારા બેંક મારફતે કયા નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે તેના બે ઉદાહરણ આપો વર્તમાન સમયમાં બેંકના ગ્રાહકો દ્વારા વિવિધ નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે બે ઉદાહરણ નીચે મુજબ છે એન એફ ટી અને આઈએમપીએસ જેવી પદ્ધતિઓ દ્વારા બેંક ખાતામાં અન્ય વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે આ વ્યવહારો ઓનલાઈન બેન્કિંગ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઝડપથી અને સરળતાથી કરવામાં આવે છે ગ્રાહકો દ્વારા વ્યક્તિગત લોન હોમ લોન અથવા તો કાર લોન માટે બેન્કની સહાય લેવામાં આવે છે ઈએમઆઈ દ્વારા લોનની એ પરત ફેર બેંક માટે મારફતે જ કરવામાં આવે છે બેંક દ્વારા આપવામાં આવતી બાંદારી દલાલ તરીકેની સેવા વિશે સમજાવો જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લે છે આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે છઠ્ઠો સવાલ કેવાયસી પૂર્ણરૂપ આપો મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી માટે બેંક દ્વારા કયા પુરાવા માંગવામાં આવે છે જણાવો બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે કેવાયસી માટે ફોટાવાળું માન્ય કાર્ડ ઓળખ કાર્ડ અને રહેઠાણના પુરાવાઓ માંગે છે સાતમો સવાલ માહિતી એટલે શું તો આધાર સામગ્રી પક પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી ઉદાહરણ તરીકે એક વસ્તુના પાંચ સ્થળોએથી ભાવ લેવામાં આવે તો એ આધાર સામગ્રી છે પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ સૌથી વધુ ભાવ વગેરે વિગતો માહિતી લે છે ગ્લોબલ વેન એટલે શું કોઈ પણ ભૌગોલિક સીમાઓના બંધન વગર વૈશ્વિક કક્ષાએ અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું નેટવર્ક એટલે કે ગ્લોબલ વેન ગ્લોબલ વેનને ડબલ્યુ પણ કહે છે ઇન્ટરનેટનો અર્થ આપી તેના બીજા બે નામ જણાવો ઇન્ટરનેટે ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એ બે શબ્દોનો બનેલો છે ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે કે આંતર અને નેટ એટલે જાળવું આમ ઇન્ટરનેટ એટલે કે આંતર જાળવું કમ્પ્યુટર્સના નેટવર્કનું ઇન્ટરનેટ એટલે નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ ઇન્ટરનેટ એટલે કોઈ મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદ કે મદદ વગર સંદેશાવ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશાવ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટરનું જાળું ઇન્ટરનેટના બીજા નામ ધ નેટ ઇન્ફોર્મેશન સુપર હાઇવે સાયબર સ્પેસ છે ઇન્ટરનેટ દ્વારા કયા સ્વરૂપની માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તો ઇન્ટરનેટ દ્વારા શબ્દ ચિત્ર દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય તેમજ શ્રાવ્ય અંક વગેરે સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે ત્યાર પછી છે ડી આરટીજીએસ અને એનએફટી તો આરટીજીએસનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ એનએફટીનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્ઝેક્શન આવી રીતે ત્રણેય મુદ્દાઓ એના આરટીજીએસ અને એનએફટીને અહીંયા આપણને આપેલા છે તફાવતના ત્યાર પછી બીજો સવાલ તમે એસબીઆઈ બેંકની વીવીનગર રોડ શાખામાં બચત ખાતું ધરાવો છો તમે એસબીઆઈ બેંકની વીવી નગર રોડ શાખાના જ નહીં પરંતુ તમે એસબીઆઈ બેંકના ખાતેદાર છો સમજાવો જ્યારે તમે એસબીઆઈમાં ખાતું ખોલાવો છો ત્યારે તમે એસબીઆઈના ખાતેદાર બનો છો અને આ ખાતું આપની પસંદગીની શાખામાં હોય છે જેમ કે વીવી નગર રોડ શાખા એસબીઆઈના ખાતેદાર હોવાનો હોવું અર્થ એ છે કે તમારું ખાતું એસબીઆઈમાં છે અને તમે એસબીઆઈના તમામ ગ્રાહક સેવાઓનો લાભ લઈ શકો છો દેશભરના કોઈપણ શાખામાં વિવિનગર રોડ શાખાના ખાતેદાર હોવાનો અર્થ એ છે કે તમારું ખાતું ખાસ કરીને આ શાખામાં ખોલવામાં આવ્યું છે અને આ શાખા તમારો મુખ્ય બ્રાન્ચ છે જ્યારે તમારે લગભગ તમારા ઔપચારિક કાર્ય કરવા પડશે જો તમારે શાખા બદલવી હોય તો તમે શાખા પરિવર્તનનો અરજીપત્ર આપી શકો છો જો તમારે અન્ય કોઈ શાખાની સેવા લેવી હોય તો પણ તમારે એસબીઆઈના ખાતેદાર તરીકે એનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ઈ અર્થ આપી તેના નાણાકીય અને બિન નાણાકીય વ્યવહારોનું ઉદાહરણ સહિત સમજાવો તો પ્રવર્તમાન સમયમાં તમામ બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલું હોય છે માટે વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરની કોઈ પણ શહેરની શાખામાં હોય અને તે અન્ય સ્થળેથી કે અન્ય કોઈ શાખામાંથી નાણાં ઉપાડવાય છે કે રકમ ડિપોઝિટ કરવા છે તો કરી શકે છે હાલમાં બેન્કોએ વિવિધ જગ્યાએ તેમના ઈ બનાવેલા હોય છે જેના દ્વારા મશીનની મદદથી એટીએમ કાર્ડ મારફતે પોતાના ખાતામાં નાણાં ઉપાડી કે જમા કરી શકે છે તેમને ખાતામાં રહેલી સિલક જાણી શકે છે આ રીતથી વ્યવહાર થતો હોવાના કારણે બેંક સર્વર સાથે ખાતેદારનો મોબાઈલ નંબર પણ કનેક્ટ કરી રાખે છે માટે ખાતામાં રકમ જમા થતા કે ઉપાડતા મેસેજ આવી જાય છે આ વ્યવસ્થાને કારણે વ્યક્તિનું કાર્ય અને ઝડપી બને છે એમાં પહેલું છે નાણાકીય વ્યવહારો ત્યાર પછી બીજું છે બિન નાણાકીય વ્યવહારો ચોથું મોબાઈલ બેન્કિંગ એટલે શું તેના દ્વારા કરવામાં આવતા નાણાકીય વ્યવહારો જણાવો તો મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કે જેના દ્વારા કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય જેમ કે ખાતામાં રહેલી રકમ જ ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય લાઇટ બિલ ટેલિફોન બિલ ગેસ બિલ વગેરે તેમજ કરવેરા અન્ય ચૂકવણી કરી શકાય એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે આ વ્યવસ્થામાં સલામતી જાળવણી ખૂબ જ જરૂરી બની જાય છે નાણાકીય વ્યવહારો આ પ્રકારના વ્યવસાયમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહારો કહે છે જેમાં ટેલિફોનનું બિલ ચૂકવવું વેરા ભરવા કે અન્ય પ્રકારની ચુકવણીઓનો સમાવેશ થાય છે પાંચમું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે સમજાવો તો જોઈએ એમાં સર્વપ્રથમ ક્રેડિટ કાર્ડ વીસમી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા ઉપર શરૂ થયું છે ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે બેંક વ્યક્તિની શાખાનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે તે વ્યક્તિને બેંકે નક્કી કરેલ શાખાની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતાં કાર્ડ મારફત ખાતેદારના નાણાંમાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં નાણાં જમા થાય છે નિશ્ચિત સમય હિસાબ બેંકને મોકલી આપે છે જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે ત્યાર પછી છે ડેબિટ કાર્ડ તો ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને કાર્ડ આપવામાં આવે છે જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે ત્યાર પછી છઠ્ઠું છે એનઇએફટી વિશે સમજાવો તો એનઇએફટી મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઇએફી મેમ્બરશીપ ધરાવતી બેન્કમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનએફટી કહે છે આરટીજીએસ ટીજીએસની માફક આ પણ નાણાકીય સુવિધાનો જ એક પ્રકાર છે આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે તો આ રીતે એનએફટી વિશે આપણે માહિતી મેળવી શકીએ ત્યાર પછી છે માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે સમજાવો તો માહિતી સંચાર દ્વિમાર્ગીય પ્રક્રિયા છે માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે આ માહિતી સંચાર માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ કે સૂચનો સૂચનાઓનો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે આઠમો સવાલ છે શાબ્દિક અને અશાબ્દિક માહિતી સંચાર વિશે સમજાવો તો માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તેને શાબ્દિક માહિતી સંચાર બને છે શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મોખિક સ્વરૂપે હોય છે શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યના છે અશાબ્દિક માહિતી સંચાર માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીના આપ લે ઇશારા શારીરિક અભિવ્યક્તિ શારીરિક મુદ્રા ચહેરાના હાવભાવ આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન ગાયક નૃત્ય શિલ્પકામ ચિત્ર નકશા તોપની સલામી સાયરન વગેરે દ્વારા થાય છે નવમો સવાલ ઈ કોમર્સના ફાયદા જણાવો પરંપરાગત વેપારીની સરખામણીએ ઈ કોમર્સને કારણે ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ઘણી જ સરળ અને ખૂબ ઝડપી બની છે ભૌગોલિક સ્થાનનું મહત્ત્વ રહેતું ન હોવાથી ઈ કોમર્સથી કોઈ સ્થળેથી અને સમયે ધંધાના વ્યવહારો કરી શકાય છે નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે ત્યાર પછી છે ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો સમજાવો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક તો ઇન્ટરનેટ દ્વારા આપણને ઈમેલ ની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે રહેલી વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકે છે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ગ્રાહકો સાથે એક જ રૂમમાં બેઠા હોય તે પણ વાતચીત કરી શકાય છે માહિતીની પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ તો ઇન્ટરનેટ મારફતે અન્ય કમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ મેળવી શકાય છે ઉદાહરણ તરીકે બેન્કિંગ સુવિધાઓ રેલવેની ટિકિટ કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે જીએસસીબી દ્વારા લેવાતી પરીક્ષામાં પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ મિત્રો ધોરણ અગિયારની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે બી એ ઇંગ્લિશ અને સ્ટેટ વિષયનું તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે જો તમારે વોટ્સઅપ પર આ તમામ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફનો અભ્યાસ કરી શકો છો મેળવી શકો છો એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે વિભાગી નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા વાણિજ્ય વિષયના શિક્ષકે તમને બેંક વિષય પર પ્રોજેક્ટ કાર્ય આપેલું છે તો ઇન્ટરનેટ પરથી બેંક વિષયની વિવિધ માહિતી શોધવાની પ્રક્રિયાના સોપાન સમજાવો તો આ જે સમગ્ર સોપાન છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે તમે જોઈ શકો છો આ વિડીયોને સ્ટોપ કરી પોઝ કરીને તમે એનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર પીડીએફ પણ મેળવી શકો છો બીજું તમે એક પુસ્તક પુસ્તક વિક્રેતા છો ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના ગુજરાતી માધ્યમના પાંચસો પુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર પાસેથી ખરીદવાની માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો તો સોપાન આ રીતે આવશે માહિતી મોકલનાર ત્યાર પછી છે સંદેશાનો ઘડતર ત્યાર પછી છે ત્રીજો માધ્યમની પસંદગી સંદેશો મોકલો સંદેશો સ્વીકારવો સંદેશાનું અર્થઘટન સંદેશાનો પ્રત્યુત્તર ત્યાર પછી ત્રીજું કમ્પ્યુટર નેટવર્ક એટલે શું તેના મુખ્ય પ્રકારો સમજાવો તો આ નેટવર્ક આસપાસના કમ્પ્યુટર્સથી લઈને વિશ્વના દૂર દૂરના વિસ્તારને આવરી લે છે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો છે એલ એન લેન લોકલ એરિયા નેટવર્ક કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક ત્યાર પછી છે મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક ચાર પછી ચોથું ઈ કોમર્સનો અર્થ આપી ઈ કોમર્સ સેવાઓનું કાર્યક્ષેત્ર સમજાવો તો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો હોય ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો તો કોઈપણ ધંધો શરૂ કરવા માટે પ્રાથમિક તબક્કે મૂડી માનવ સંસાધન અને યંત્રની જરૂર પડે છે જ્યારે ઇ કોમર્સમાં ઉપરોક્ત સાધનો સાથે બીજા સાધનોની જરૂર પડે છે એમાં છે પહેલું છે વેબસાઇટ ત્યાર પછી બીજું ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર અને ત્રીજું છે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક એટલે કે બધા જ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આવનારી તમામ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે છે તે મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો આ વિડીયો પસંદ આવ્યો તો તો લાઈક કરવાનું તો મારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં